નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો ફરી એકવાર મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમોનું લેક્ચર 5 જોઈશું. તો આગળ આપણે પ્રસ્તાવનાની અંદર બળ તથા ગતિ વિશે અમુક ચોક્કસ વાતો કરી કે જેમાં શુદ્ધ ગતિનો અભ્યાસ કરવામાં આવે તેને શુદ્ધ ગતિ વિજ્ઞાન કાઇનેમેટિક્સ કહે છે. જે વિજ્ઞાનની અંદર ગતિના ઉપર લાગતા બળ એટલે કે ગતિ માટેના કારણોનો અભ્યાસ કરવામાં આવે તેને બળવત ગતિ વિજ્ઞાન કાઇનેમેટિક્સ કહે છે. પછી બળ અને ગતિના નિયમ માટે 3 વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો કે જે એરિસ્ટોટલ, ગેલિલિયો અને ન્યૂટન. બરાબર, તો એરિસ્ટોટલમાં એને એમ કીધું હતું કે પ્રકૃતિની અંદર જો કોઈ વસ્તુ સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવે છે તો તેની ઉપર કોઈ બાહ્ય બળની અસર થતી નથી. બરાબર, તે એક પ્રકૃતિ કુદરતી ઘટના છે. પરંતુ ગેલિલિયોએ એરિસ્ટોટલને ખોટો પાડતા એમ કહ્યું કે પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે, બરાબર, સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે અથવા ગતિમાન અવસ્થામાંથી સ્થિર લાવવા માટે બળની જરૂર પડે છે. બરાબર, ગેલિલિયો એરિસ્ટોટલને ખોટું પાડતા એમ કીધું કે બાહ્ય બળની જરૂર પડે છે. પણ ગેલિલિયોએ એમ પણ કીધું કે વસ્તુની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડતી નથી. બરાબર, તો આપણે તેને આગળ સમજીશું. તો ગેલિલિયોએ એમ કીધું હતું કે જ્યારે કોઈ h ઊંચાઈ ઉપર, બરાબર, h ઊંચાઈના ઢાળ ઉપરથી દડો ગબડે, બરાબર, h ઊંચાઈના ઢાળ ઉપરથી દડો ગબડવામાં આવે તો તે બીજા ઢાળ ઉપર, બરાબર, તો તે બીજા ઢાળ ઉપર તેટલી જ, તે બોલ બીજા ઢાળ ઉપર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે. બરાબર, તો અંતર d1 કાપશે. આ અંતર જો વધુ હશે કે ઓછું હશે, પરંતુ તે અંતર કાપી અને તે h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો h જેટલા ઊંચાઈ ના ઢાળ ઉપરથી જ્યારે એક દડાને ગબડાવવામાં આવે તો તે બીજા ઢાળ ઉપર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. જો તેનો કોણ ઘટાડવામાં આવે અને અંતર વધારવામાં આવે, θ2 θ1, બરાબર, કોણ ઘટાડવામાં આવે અને તે અંતર વધારવામાં આવે તો પણ તે દડો તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. બરાબર, ભલેને અંતર વધારે હોય કે ઓછું હોય. બરાબર, તો આ દડાની સ્થિતિ 1 છે, સ્થિતિ 2 છે અને સ્થિતિ 3 છે. હવે દડો તેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે જેટલી ઊંચાઈથી તેને છોડવામાં આવે છે. બરાબર, તો ગેલિલિયોએ એમ વિચાર્યું કે કોઈ ઘર્ષણ રહિત સમતલ સપાટી ઉપર, કોઈ ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી ઉપર જ્યારે h ઊંચાઈના દડાને છોડવામાં આવશે, બરાબર, ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર h ઊંચાઈના ઢાળ ઉપરથી કોઈ દડાને ગતિ કરાવવામાં આવશે તો તેની h ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે, બરાબર, તે દડો તેની h ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે અનંત અંતર કાપશે. બરાબર, તેની h ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે અનંત અંતર કાપશે એટલે કે તે અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે. બરાબર, તો ગેલિલિયોના આવા વિચારો ઉપરથી તેને એક પ્રશિષ્ટ અભિગમમાં જણાવ્યું કે દડાને h ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જે અચળ વેગી ગતિ કરવી પડે છે તેના ઉપર લાગતા અસંતુલિત બળ, બરાબર, તેના ઉપર લાગતું અસંતુલિત બળ કેવું હોય છે? શૂન્ય. બરાબર, એટલે કે દડા ઉપર તેની વેગનો અવરોધ કરવા માટે કોઈ અસંતુલિત બળ લાગતું નથી એટલે કે તેની ઉપર કેવું બળ લાગતું હશે? સંતુલિત બળ. બરાબર, અને વસ્તુ દડો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે. પરંતુ વાસ્તવિકતાની અંદર આવું શક્ય હોતું નથી. બરાબર, દડો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખતો નથી. જો દડાની અચળ વેગી ગતિ ચાલુ રાખવી હોય તો ઘર્ષણ રહિત સપાટીનો આપણે ઉપયોગ કરવો પડે છે, કાં તો સપાટી ઉપર
લુબ્રિકન્ટ લગાવવા પડે છે બરાબર ઓઇલ ગ્રીસ વગેરે જેવા કે જેના કારણે ઘર્ષણ ઓછું થાય અને તેનું સંતુલિત બળ જળવાયેલું રહે અને અસંતુલિત બળમાં કોઈ ફેરફાર થાય નહીં તે શૂન્યનું શૂન્ય રહે તો ગેલિલિયોના આવા વિચારધારાને કારણે યંત્રશાસ્ત્ર બરાબર ક્લાસિકલ મિકેનિઝમની શરૂઆત થઈ બરાબર ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે પ્રશિષ્ટ યંત્રશાસ્ત્ર તો ગેલિલિયોના આ વિચારના કારણે ભૌતિક વિજ્ઞાનની એક નવી શાખાનો ઉદ્ભવ થયો કે પ્રશિષ્ટ યંત્રશાસ્ત્ર અને તે પ્રશિષ્ટ યંત્રશાસ્ત્રનો અભ્યાસ કરીને આપણા વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન બરાબર સર આઇઝેક ન્યૂટને બરાબર ગતિના ત્રણ નિયમો આપ્યા જે આપણે આગળ જોઈશું તો ન્યૂટનના ગતિના નિયમો બરાબર આગળ આપણે એરિસ્ટોટલની વાત કરી પછી ગેલિલિયોના પ્રયોગોની વાત કરી જેમણે એમ કીધું કે પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા બાહ્ય બળની જરૂર પડે છે અને એમ પણ કીધું કે પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી ઉપર કોઈ બાહ્ય બળની જરૂર પડતી નથી અને તે અભિગમનો અભ્યાસ કરીને સર આઇઝેક ન્યૂટને ગતિના ત્રણ નિયમો આપ્યા તો ભૌતિક વિજ્ઞાનના પિતા એવા ન્યૂટને ઈસવીસન 1687 માં પોતાના પુસ્તક પ્રિન્સિપિયા બરાબર પોતાના પુસ્તક પ્રિન્સિપિયા કે જે લેટિન ભાષામાં લખેલું છે બરાબર લેટિન ભાષા ન્યૂટન કેના વૈજ્ઞાનિક હતા તો અમેરિકાના બરાબર પ્રિન્સિપિયામાં ગતિના ત્રણ નિયમોને ગતિના નિયમો ગતિના સમીકરણો ગુરુત્વાકર્ષણનો નિયમ વગેરે જેવા નિયમો કેપ્લરના નિયમો નો કેપ્લરના નિયમોનું વિવરણ વગેરે આપ્યું છે બરાબર તો તેમણે પોતાની પુસ્તક પ્રિન્સિપિયા કે જેની મૂળ પૃષ્ઠ ઉપર ફિલોસોફિયા ઓફ નેચરલિયા પ્રિન્સિપિયા ઓફ મેથેમેટિશિયા નામ લખેલું છે બરાબર તો તે ત્રણ નિયમો આનો આપણે અભ્યાસ કરીશું તેમાંનો પ્રથમ નિયમ ગતિનો પ્રથમ નિયમ તો આપણે તમે ગતિના નિયમનું પ્રથમ વિધાન જોઈ શકો છો કે જે એમ કહે છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે બરાબર જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે એટલે કે પદાર્થની બે અવસ્થા હોય છે એક તો સ્થિર અવસ્થા અને બીજી ગતિની અવસ્થા તો તમે જોઈ શકો છો કે સ્થિર અવસ્થામાંથી ગતિની અવસ્થામાં અને ગતિની અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં લઈ જવા માટે બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે છે અને બાહ્ય બળ કેવા પ્રકારનું હોય છે તો અસંતુલિત પ્રકારનું હોય છે બરાબર આપણે ગઈકાલે વાત કરી હતી કે એક ટેબલ ઉપર પડેલા એક ટેબલ ઉપર પડેલા બ્લોકને જ્યારે બંને બાજુ સરખા બળથી ખેંચવામાં આવે તો તેની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ જ્યારે તેને કોઈ એક બાજુ વધારે બળ આપવામાં આવે અને કોઈ બીજી બાજુ ઓછું બળ આપવામાં આવે તો પદાર્થનું પરિણામી બળ વધુ બળ તરફ તેની ગતિની શરૂઆત કરશે બરાબર તો પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવશે એટલે કે અસંતુલિત બળ કાર્ય કરશે તો જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે બરાબર તો આપણે અહીં એક બોલ પડ્યો છે બરાબર તે સ્થિર અવસ્થામાં છે હવે જ્યારે એક ખેલાડી આવીને તેને કિક મારે છે બરાબર એટલે કે તેના ઉપર બાહ્ય બળ લગાડે છે બરાબર તો બાહ્ય બળ લગાડે છે તો તમે કહી શકો છો કે તેના ઉપર કયા બળનો પ્રયોગ કરવામાં આવે છે અસંતુલિત બળનો તો તે સ્થિર અવસ્થામાંથી કેવી અવસ્થામાં આવે છે ગતિમાન અવસ્થામાં પરંતુ જો આ બાહ્ય બળનો ઉપયોગ ના કરીએ આ બાહ્ય બળનો ઉપયોગ ના કરીએ તો પદાર્થ ઉપર બળો કેવા હશે સંતુલિત પદાર્થ ઉપર બળો કેવા હશે સંતુલિત તો જો ફૂટબોલ ઉપર કોઈ બાહ્ય બળ એટલે કે અસંતુલિત બળનો પ્રયોગ કરવામાં ન આવે
ત્યાં સુધી જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે અને જો તે ફૂટબોલ અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે બરાબર તો આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે કે સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થામાં અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં રહે છે પણ ક્યાં સુધી તો જ્યાં સુધી તેના ઉપર અસંતુલિત બળ લગાડવામાં આવે નહીં તો આ ગતિના પ્રથમ નિયમને બરાબર ન્યૂટને ગેલેલિયોના નિયમોનો અભ્યાસ કરીને ગતિના નિયમોનો નિરૂપણ કર્યું છે તો આપણે ગતિના પ્રથમ નિયમને ગેલેલિયોનો નિયમ બરાબર ગતિના પ્રથમ નિયમને ગેલેલિયોનો નિયમ કારણ કે ગેલેલિયોએ એમ કીધું હતું કે ઘર્ષણ રહિત સપાટી ઉપર દળો પોતાની h ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે બરાબર ઘર્ષણ રહિત સપાટી ઉપર દળો પોતાની h ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે તો આપણે તેને ગેલેલિયોનો નિયમ કરીશું એટલે કે ગતિમાં રહેલો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે જ્યાં સુધી તેના ઉપર અસંતુલિત બળ ના લાગે બરાબર તો આપણે ગતિના પ્રથમ નિયમને ગેલેલિયોનો નિયમ અથવા જડત્વનો નિયમ પણ કહીએ છીએ બરાબર જડત્વનો નિયમ વિશે આપણે આગળ અભ્યાસ કરીશું એટલે કે જડત્વ કોને કહેવાય આગળનો આપણો ટોપિક છે જડત્વ અને દ્રવ્યમાન બરાબર તેના વિશે અભ્યાસ કરશું તેમાં આપણે વધારે માહિતી મેળવીશું તો ગતિના પ્રથમ નિયમ ઉપરથી આપણને બળ બરાબર બળ એટલે કે જેને આપણે અંગ્રેજીમાં ફોર્સ કહીએ છીએ બળ અને જડત્વની પરિભાષા એટલે કે વ્યાખ્યાનરૂપણ મળે છે બરાબર તો ગતિના પ્રથમ નિયમ ઉપર આટલી માહિતી છે તેના ઉપરથી બળ અને જડત્વની વ્યાખ્યા મળે છે તે આપણે આગળ જોઈશું તો આપણે આગળ વાત કરી હતી કે ન્યૂટનના પ્રથમ નિયમ ઉપરથી બળ અને જડત્વની વ્યાખ્યા મળે છે તો આપણે પહેલા બળની વ્યાખ્યા વિશે જોઈશું અને પછી જડત્વની વ્યાખ્યા વિશે જોઈશું તો આપણે આગળ જોયું હતું કે પદાર્થની બે અવસ્થાઓ હોય છે એક તો સ્થિર અને બીજી ગતિની અવસ્થા તો પદાર્થની સ્થિર અવસ્થામાંથી ગતિની અવસ્થા અને ગતિની અવસ્થાઓમાંથી સ્થિર અવસ્થા બરાબર સ્થિરમાંથી ગતિમાં અને ગતિમાંથી સ્થિર અવસ્થામાં લાવવા માટે શેની જરૂર પડે છે બાહ્ય બળની બરાબર કોક બહારથી કોઈ આપણે એને અસર આપવી પડે છે તો તે અસરને આપણે શું કહીએ છીએ બાહ્ય બળ તો તે ઉપરથી આપણે તેની વ્યાખ્યા જોઈશું કે જે બાહ્ય અસર હેઠળ અથવા તો જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય બરાબર સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય એટલે કે સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવે ગતિમાન અવસ્થામાં હોય તો તેની ગતિમાં ફેરફાર થાય એટલે કે ગતિમાં વધારો થાય અથવા ગતિમાં વધારો થાય અથવા ગતિમાંથી સ્થિર અવસ્થામાં આવે તો સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને આપણે શું કહીશું બળ બરાબર તે બાહ્ય અસરને શું કહીશું બળ બરાબર આપણે ગઈકાલે જે ટેબલ્સ ઉપર બ્લોકની વાત કરી હતી તો તે બ્લોકને આપણે એક બાજુથી ખેંચતા હતા બરાબર તો ખેંચવામાં આવે છે તો આપણે તેના ઉપર બાહ્ય અસર લગાડીએ છીએ તો બાહ્ય અસરમાં આપણે ખેંચવાની ક્રિયા કરીએ છીએ શેની ક્રિયા ખેંચવાની તો તે પ્રકારના બળને આપણે ખેંચાણ બળ તરીકે ઓળખીએ છીએ બરાબર તે જ રીતે જો બ્લોકને બંને બાજુથી અંદરની બાજુ દબાવવામાં આવે છે બરાબર બંને બાજુથી અંદરની બાજુ એટલે કે ફુગ્ગાને આપણે લઈએ છીએ અને તેના ઉપર દબાણ કરીએ છીએ બરાબર બંને બાજુથી ફોર્સ લગાડીએ છીએ તો જ્યારે આ પ્રકારનો બાહ્ય અસર કરવામાં આવે તો એને આપણે કહીશું દબાણ બરાબર અને આ પ્રકારના બળને કહીશું દબાણ બળ બરાબર તો બાહ્ય અસરને બળ કહે છે જો બળ ખેંચવાનું હોય તો આપણે તેને ખેંચાણ બળ અને જો દબાણ કરવાનું હોય તો તેને આપણે દબાણ બળ કહીશું બરાબર ખેંચવાના બળને આપણે ટેન્સાઇલ ફોર્સ અને દબાવવાના બળને આપણે કમ્પ્રેસિવ ફોર્સ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર તો આ હતી બળની વ્યાખ્યા કે પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે એટલે કે સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થામાં ફેરફાર કરવા માટે જે બાહ્ય અસરની જરૂર પડે આપણે તેને શું કહીશું બળ બરાબર
तो बल ने अंग्रेजी नी अंदर फोर्स शु कहे छे, फोर्स पण कहे छे, तेथी तेनी संज्ञा एफ वडे तेने दर्शावाई छे। बराबर, फोर्स ने कई संज्ञा वडे दर्शावाई छे, तो एफ संज्ञा वडे, अने तेनो एसआई एकम, बराबर, बल नी शोध करी हती न्यूटने, एटला माटे तेनो एसआई एकम शु छे, न्यूटन। बराबर, तो बल ना एकम ने न्यूटन लखाई छे अथवा तो कैपिटल एन करवामो आवे छे। जो बल खेचाण होय तो तेने खेचाण बल, बराबर, टेन्साइल फोर्स एफ टी कहीशु। जो दबाण बल होय तो तेने कंप्रेसिव फोर्स एफ सी कहीशु। बराबर, तो बल नी व्याख्या तमने खबर पड़ी थशे। तो स्थिर अवस्था ने गतिमान अवस्था में फेरफार करवा माटे जे बाह्य असर नी जरूर पड़े तेने आपणे शुं कहीशु, बल। बराबर, હવે આપણે જડત્વની વ્યાખ્યા વિશે જોઈશું। તો આપણે આગળ જે રીતે બળની વ્યાખ્યા જોઈ તે પ્રમાણે જડત્વની વ્યાખ્યા, બરાબર, કે જે ન્યૂટનના પ્રથમ નિયમ ઉપરથી ઉતરી આવી છે। તો આપણે જડત્વ કોને કહીશું, બરાબર, તો પહેલા એક ઉદાહરણ સમજીએ। તો મેદાનમાં એક ફૂટબોલ પડેલો છે, બરાબર, તો ફૂટબોલને જ્યારે આપણે લાત મારીએ છીએ, બરાબર, એટલે કે બાહ્ય બળ લગાડીએ છીએ ત્યારે તે ગતિમાં આવે છે, બરાબર। પરંતુ જો ફૂટબોલની જગ્યાએ કોઈ લોખંડનો ગોળો મૂકેલો હોય અને જો તેને આપણે લાત મારશું તો શું થશે, આપણો પગ તૂટી જશે, બરાબર। પરંતુ બોલના ફેરફાર, તેની અવસ્થામાં કોઈ ફેરફાર થાય નહીં, બરાબર। તો તે ઉપરથી આપણે જડત્વની વ્યાખ્યા સમજીશું કે પદાર્થ ઉપર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે, બરાબર, તેના અંદર ઘર્ષણ બળ અને તેના વજન બળના કારણે આપણે લગાડેલા બળની કોઈ અસર થતી નથી, એટલે કે પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે જે અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડે, તો જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવા પ્રયત્ન કરે છે, બરાબર। તો જ્યાં સુધી એ લોખંડના ગોળા પર તેનું વજન બળ અને ઘર્ષણ બળ ના કરતા વધારે બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે। બેવ જ કોઈ બીજો ગતિમાન પદાર્થ હોય તો તે પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખે છે, તો તે અવસ્થા જાળવી રાખવા માટે પ્રયત્ન કરે છે, અને પદાર્થના આવા ગુણધર્મને આપણે શું કહીશું, જડત્વ। એટલે કે જ્યાં સુધી પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થા જાળવી રાખે છે, અને પદાર્થના આવા ગુણધર્મને શું કહે છે, જડત્વ। જડત્વને અંગ્રેજીની અંદર ઇનર્શિયા પણ કહેવામાં આવે છે, બરાબર। ઇનર્શિયા તમે સ્પેલિંગ જોઈ શકો છો, તે લેટિન ભાષાના શબ્દ ઇનર્ટ ઉપરથી ઉતરી આવે છે, બરાબર। લેટિન ભાષાના કયા શબ્દ, ઇનર્ટ ઉપરથી, અને ઇનર્ટ નો મતલબ થાય છે કે જેની અંદર ફેરફાર કરી શકાય ના તેવું, બરાબર। તો જેની અંદર ફેરફાર ન કરી શકાય તેવા પદાર્થને લેટિન ભાષાની અંદર શું કહે છે, ઇનર્ટ। અને ઇનર્ટ ઉપર થી કયો શબ્દ ઉતરી આવે છે, ઇનર્શિયા, કે જેને ગુજરાતીની અંદર આપણે કહીએ છીએ જડત્વ। અને જડત્વ એટલે કે પદાર્થ પોતાની મૂળભૂત અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ, બરાબર। તે જડત્વને આપણે કહેવું હોય તો આપણે એમ પણ કહી શકીએ કે પરિવર્તનનો ફેરફાર કરતો ગુણધર્મ, બરાબર, પોતાની અવસ્થાના પરિવર્તનનો ફેરફાર કરતો ગુણધર્મ, બરાબર। તો જડત્વ વિશે આપણે આગળ જડત્વ તથા દ્રવ્યમાનની અંદર માહિતી મેળવીશું, અત્યારે જડત્વ માટે ખાલી તેની વ્યાખ્યા જોઈશું કે જ્યાં સુધી પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પોતાની મૂળભૂત અવસ્થા જાળવી રાખે છે, તે ગુણધર્મને આપણે શું કહીશું, જડત્વ। અને જડત્વને અંગ્રેજીમાં શું કહેવાય છે, ઇનર્શિયા। કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, લેટિન ભાષાના શબ્દ ઇનર્ટ ઉપરથી। તો આ હતું લેક્ચર 5। લેક્ચર 6 ની અંદર આપણે જડત્વ તથા દ્રવ્યમાન વિશે અભ્યાસ કરીશું।